સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ અગત્યનું હોય છે એ પરીક્ષા માટેનો સિલેબસ. તો આપ સૌ જાણો છો એ પ્રમાણે કે ધોરણ 6 થી 12માં વિષય આપણે જે સિલેબસ છે એ સિલેબસ ઘટાડવામાં આવેલો છે, અને આ સિલેબસ ખાસ કરીને 2 વિષયોમાં ઘટાડવામાં આવેલો છે, ગણિત અને વિજ્ઞાન વિષયમાં. તો આપણે આજના વિડીયોમાં જોવાના છે કે ધોરણ 10ના ગણિતમાં કયો વિષય ઘટાડવામાં આવેલો છે, અને આ સિલેબસ જે ઘટાડવામાં આવેલો છે એ આપણે પરીક્ષા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલા માટે તમારે આ સિલેબસ વિશે જાણકારી હોવી જરૂરી છે. એટલા માટે વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે ધોરણ 10 ગણિતમાં જે વિષય અથવા સિલેબસ કટ કરવામાં આવેલો છે. તો અહીંયા તમને ટોપિક કટ કરવામાં આવેલા છે કે જે તમારે પરીક્ષા માટે ધ્યાનમાં લેવાના નથી. તો તમને દરેક ચેપ્ટર વાઇઝ દરેક વસ્તુ સમજાવેલી જ છે. જેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો પહેલાં ચેપ્ટરથી કે ભાઈ પહેલાં ચેપ્ટરમાંથી શું શું રદ કરવામાં આવેલું છે. તમને પેજ નંબર સહિત બધી વસ્તુ આપેલી છે અહીંયા, રદ કરેલ મુદ્દો અને રદ કરવાનું કારણ. તો અહીંયા તમે દરેક વસ્તુ જોજો. પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, એમાંથી શું રદ કરવામાં આવેલું છે એટલે કે કટ કરવામાં આવેલું છે, તો કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય, સમય સંખ્યા અને તેના દશાંશ નિરૂપણ, અને સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.4, એટલું રદ કરવામાં આવેલું છે. એની પાછળનું કારણ શું છે, તો કે કઠિનતા મૂલ્ય અને અગાઉના ધોરણો શું છે, પુનરાવર્તન. એના પછી બીજો ચેપ્ટર છે બહુપદી, 28 થી 32 પેજની વચ્ચે કટ કરવામાં આવેલું છે. બહુપદીઓ માટેની ભાગ પ્રવિધિ, સ્વાધ્યાય 2.3 અને 2.4. હવે શા માટે, તો કે ભાઈ કઠિન છે, હાર્ડ ટોપિક છે વિદ્યાર્થીઓ માટે, એટલા માટે આ રદ કરવામાં આવેલો છે. તો એવી રીતે તમે ત્રીજા ચેપ્ટરનું જોઈ શકો છો, ચોથા ચેપ્ટરનું જોઈ શકો છો. તો આવી રીતે દરેક ચેપ્ટરમાંથી, જેવો 6ઠા ચેપ્ટરમાંથી, એના પછી 7મું ચેપ્ટર, 8મું, 9મું, 11મું ચેપ્ટર તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આખી રચના સંપૂર્ણ પ્રકરણ જ કાઢી નાખવામાં આવેલું છે. એના પછી 12મા ચેપ્ટરમાંથી 2-3 ટૉપિક કાઢવામાં આવેલા છે, 13મામાંથી કાઢવામાં આવેલા છે, સ્વાધ્યાય 3 સ્વાધ્યાય ઉડાડવામાં આવેલા છે, 13.3, 13.4 અને 13.5. આંકડાશાસ્ત્રની વાત કરીએ તો એમાં પણ 1 ટૉપિક કાઢવામાં આવેલો છે, અને 15મું ચેપ્ટર છે એમાં પણ પ્રાસ્તાવિક બરાબર એ પણ કાઢવામાં આવેલી છે, અને સ્વાધ્યાય 15.2 એ પણ નીકળવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારા માટે ખૂબ જ અગત્યની જાણકારી કે જે તમારે જાણવી જરૂરી છે. કેમ કે જો આ જાણશો નહીં અને આ પણ તમે તૈયાર કરી લેશો તો તમારા માટે વ્યર્થ ગણાશે, વેસ્ટ ગણાશે. હા, નોલેજ માટે તમારા માટે ઉપયોગી થશે, પણ પરીક્ષાલક્ષી આ વસ્તુ છે નહીં એટલે તમારા માટે કેવી ગણાશે, વ્યર્થ અથવા વેસ્ટ ગણાશે. અને એટલી મહેનત જો તમે જે સિલેબસ પૂછાવાનો છે પરીક્ષામાં, એટલી મહેનત જો તમે એમાં કરી લેશો તો તમે એમાં સારા માર્ક્સ મેળવી શકો છો. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને ફરીવાર રિક્વેસ્ટ છે કે લાઇક કરવાનું અને શેર કરવાનું ન ભૂલતા. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.